શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ. શ્રી ગોકુલનાથજી ચરિત્રામૃતની એક ઝલક જોઈએ તો એમાં પંચોલીજી નામના એક વૈષ્ણવ શ્રી ગોકુલનાથજીને વિનંતી કરે છે કે પ્રભુ, આપને સૌથી વિશેષ પ્રિય શું છે? અને આપ શ્રી તેનો શો જવાબ આપે છે તેનું ભાવ દર્શન આજે આપણે કરીશું. ભગવદીયના ભાવ મને પિંજવે રે લોલ પ્રકરણનું આ નામ છે. શ્રી ગોકુલેશજીનો જન્મદિવસ સૌ વૈષ્ણવોએ અપૂર્વ ઉત્સાહ અને ઉલ્લાસથી મહામહોત્સવ તરીકે મનાવ્યો, ખૂબ આનંદ કર્યો. પછી નિશ્ચય કર્યો કે હવેથી દર વર્ષે આ જ રીતે આ મહોત્સવ મનાવવો. મહોત્સવના એકાદ દિવસ પછી શ્રી ગોકુલેશ પ્રભુ સાંજના સમયે તેમની બેઠકમાં બિરાજ્યા હતા. આખો બેઠક ખંડ વૈષ્ણવોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. ગામ ગામના વૈષ્ણવો આપશ્રીના વચનામૃત સાંભળવા આતુર હતા. આપની અતિ નિકટતા પ્રાપ્ત કરનાર પંચોલીજી નામના વૈષ્ણવે વિનંતી કરી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પંચોલીજી નામના એક વૈષ્ણવે વિનંતી કરી, પ્રભુ આજે એ જાણવાની જિજ્ઞાસા છે કે આપને સૌથી વિશેષ પ્રિય શું છે. વૈષ્ણવ, આવો પ્રશ્ન તો એક દિવસ અમારા વહુજીએ પણ કર્યો હતો. શ્રી ગોકુલનાથજી બોલ્યા, આમ તો જીવ માત્રને સૌથી વિશેષ પ્રિય પ્રભુ જ હોય અને હોવા જ જોઈએ. એમાં પૂછવાની કે વિચારવાની જરૂર જ ના હોય. હું પ્રભુની પ્રિયતાને જરા જુદી રીતે વિચારું છું. પ્રભુની પ્રિયતા પ્રાપ્ત કરવા માટે જેઓ પ્રભુના અત્યંત કૃપાપાત્ર છે ને, તેમની પ્રિયતા પ્રાપ્ત કરવી જોઈએ. જેમ દૂતી દ્વારા અભિસારિકા પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરે છે, તેમ પ્રભુના પ્રિય દ્વારા પ્રભુને પ્રિય બનાવી શકાય. પ્રભુને સૌથી પ્રિય લક્ષ્મીજી નથી. ભલે લક્ષ્મીજી પ્રભુના પત્ની હોય, પરંતુ લક્ષ્મીજીથી એ પ્રિય પ્રભુને તેમના ભક્તો છે. તેથી પ્રભુએ નારદજીને પણ આજ્ઞા કરેલી કે હે નારદ, હું વૈકુંઠમાં વસતો નથી. વૈકુંઠમાં ક્યારેક મારી હાજરી ન હોય એવું બને પણ ખરી, પરંતુ જ્યાં મારા ભક્તો મારા કથા કીર્તન કરે છે ત્યાં હું અચૂક હાજર રહું છું. એટલે વાલા વૈષ્ણવો, આપણે સત્સંગ કરીએ છીએ તો પ્રભુ પણ એ સત્સંગ શ્રવણ કરવા પધારે છે. આમ ભક્તોનું હૃદય એક એવું સ્થાન છે જ્યાં પ્રભુ સદા સર્વદા બિરાજે છે, અને તેથી ભક્તોનું પ્રિયત્વ પ્રાપ્ત થઈ શકે તો તે ભક્તો દ્વારા પ્રભુનું પ્રિયત્વ પામી શકાય. માટે મને સૌથી વિશેષ પ્રાણથી એ વિશેષ પ્યારા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવકો છે. ત્યાર પછી અમારા સેવકો પણ મને એટલા જ વહેલા છે. મારા આ બધા વૈષ્ણવો મારી આંખોની કેકી સમાન છે. શરીરના બીજા બધા અંગોને નુકસાન થાય તો ચાલે, પણ આંખની કીકી જોખમમાં આવે તો ન ચાલે. કારણ કે આંખથી આપણી દુનિયામાં અજવાળું છે. આંખ વિના સર્વત્ર અંધારું છે તેમ વૈષ્ણવોથી પ્રભુની પ્રસન્નતા છે. માટે મને વૈષ્ણવો સૌથી વધુ પ્રિય છે. મેં વહુજીને પણ આ જ વાત કરેલી કે મારા વૈષ્ણવો પછી તમારો ક્રમ આવે. વાહ પ્રભુ વાહ, આપે તો અમને સુંદર શિખામણ આપી કે અમારે પણ અમારા કુટુંબીજનોથી એ વૈષ્ણવોને અતિ પ્યારા ગણવા જોઈએ. હા, જેમ ગાયમાં 33 કરોડ દેવતા અને સર્વ તીર્થોનો વાસ છે, તેમ વૈષ્ણવમાં સમગ્ર વૈકુંઠ, ગોલોક અને વ્રજ વસેલા છે. કારણ કે તે સૌના આદિશ્વર સાક્ષાત પ્રભુ વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે. માટે વૈષ્ણવ સદા સર્વદા શુદ્ધ અને પવિત્ર છે અને 4 વર્ણથી પર છે. તેને જ્ઞાતિ જાતિના શાસ્ત્રના કોઈ ભેદો નથી. તેને કોઈ લિંગ ભેદ નથી. તેને જ્ઞાની અજ્ઞાનીના ભેદ નડતા નથી. રાય રંગની ભેદરેખાથી પણ વૈષ્ણવતા પર છે. માટે મને સૌથી વધુ પ્રિય મારો વૈષ્ણવજન છે. પંચોલી, હું તમારા ગામમાં ગયો ત્યાં તમારા ભક્ત કવિ નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન પદ મેં ઘણા ઠેકાણે સાંભળ્યું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે,
पीड़ पराई जाने रे पर दुखे उपकार करे तोए मन अभिमान नयाणे रे। એ સાંભળીને મને ઘણો આનંદ થયો। એ સાંભળતા સાંભળતા શ્રી તાતચરણ અને શ્રી પિતૃચરણના કૃપાપાત્ર સેવકો અનાયાસ યાદ આવી જતા। કલ્યાણ ભટ્ટે વિનંતી કરી, કૃપાનાથ આપ જ્યારે વૈષ્ણવતાની વાત કરી રહ્યા છો ત્યારે આપનો જે પ્રસંગ મને યાદ આવે છે, આજ્ઞા હોય તો કહો, જરૂર કહો ભટ્ટજી। વૈષ્ણવોની વાતો કરવી અને સાંભળવી મને ખૂબ ગમે છે, એટલે શ્રી ગોકુલનાથજી સ્વયં કહી રહ્યા છે કે વૈષ્ણવોની વાતો કરવી અને સાંભળવી મને ખૂબ ગમે છે। કૃપાનાથ એક વખત સવારમાં આપ અપ્રસમાં શ્રી ઠાકોરજીની સેવામાં પધારી રહ્યા હતા। કોઈક કારણસર સેવામાં પધારવામાં થોડો વિલંબ થયેલો, એટલે આપ ઉતાવળમાં હતા। છત પરથી આપ ઝડપથી પધારતા હતા ત્યારે આપના સ્કંદ પ્રદેશ પર ધરેલો ઉપાણો હવામાં ઉડતો હતો। ત્યારે કોઈક પરદેશી વૈષ્ણવ દર્શન અર્થે આવેલા, હાથ જોડીને ઉભેલા, અનાયાસ ઉપાણાનો છેડો એ વૈષ્ણવને સ્પર્શી ગયો। આપ ત્યાં જ રોકાઈ ગયા અને પૂછ્યું, કોણ હે રે તો? તે વૈષ્ણવે બે હાથ જોડી ડરીને જવાબ આપ્યો, કૃપાનાથ હું વૈષ્ણવ છું। કૃપાનાથ હું વૈષ્ણવ છું। આપે ફરીથી એક પ્રશ્ન કર્યો, પેલા વૈષ્ણવે એક જવાબ આપ્યો। આપ હસતા હસતા આજ્ઞા કરતા ગયા, વૈષ્ણવથી અમારી અપરસ કદી છોવાતી નથી। આ પ્રસંગ મારા મનમાં દ્રઢ રીતે કોતરાઈ ગયો છે। જો આવો વૈષ્ણવી ભાવ અમારામાં સૌ વૈષ્ણવો પ્રતિ આવે તો અમારું કલ્યાણ થઈ જાય। વાહ ભટ્ટજી, તમારું નામ પણ કલ્યાણ અને તમારા કલ્યાણની સુંદર રીતે વાંચના કરી, તમારી વાત બિલકુલ સાચી છે, વૈષ્ણવથી અપરસ કદી છોવાય નહીં। વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, શ્રી ગોકુલનાથજી સ્વયં કહી રહ્યા છે કે વૈષ્ણવથી કદી અપરસ છોવાય નહીં। તો આપણે અપરસ કરીને ઠાકોરજીની સેવા કરતા હોઈએ, આપણા હાથ પવિત્ર કરતા હોઈએ તો આપણા ઘરના પ્રત્યે આઘા રહો એવો ભાવ ન રાખવો, કારણ કે બધા વૈષ્ણવ છે। પંચોલીજીએ ફરી વિનંતી કરી, મહારાજ શ્રી મહાપ્રભુજીથી લઈને સાત બાળકો સુધીના આપના પરિવારમાં સૌએ જીવનો ઉદ્ધાર કર્યો છે। વૈષ્ણવોની સંખ્યા તો અસંખ્ય છે, પણ બધા એક સરખી જ કક્ષાના ગણાય કે તેમાં કક્ષા ભેદ ખરો? પંચોલીજી, તમે ખૂબ સારો પ્રશ્ન કર્યો। આ જ પ્રશ્ન થોડા દિવસ પહેલા અમારા કલ્યાણ ભટ્ટે પણ કર્યો હતો। વૈષ્ણવ તો સૌ છે, પણ તેમનામાં તેમના મૂળ લીલા સ્વરૂપના અધિકાર પ્રમાણે કક્ષા ભેદ જોવા મળે છે। વાલા વૈષ્ણવો, આ બધું આપણે સમજવા જેવું છે કે વૈષ્ણવતાની ચાર કક્ષાઓ જોવા મળે છે। પહેલું દાસ, બીજું સેવક, ત્રીજું ભગવદીય અને ચોથું તાદ્રશી। જેમણે બ્રહ્મ સંબંધ લીધો અને ગુરુની આજ્ઞા પ્રમાણે સેવાની શરૂઆત કરી એ બધા દાસ કક્ષાના વૈષ્ણવ છે, કારણ કે દાસ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેમની સેવા કરે, પોતાની બુદ્ધિ તેણે વાપરવાની ન હોય, પરંતુ આમ સેવા કરતા કરતા સ્નેહ વધે એટલે તે સ્વામીના સુખનો વિચાર કરીને સેવાના કાર્યો કરે, સ્નેહ ભાવ વધતા તે દાસમાંથી સેવક બને। ગુરુની આજ્ઞા પ્રમાણે તો સેવા કરે જ, પણ કેવળ સેવાનો ક્રિયાકાંડ ન કરે, સ્નેહપૂર્વક સેવા કરે એને સેવક કહેવાય। દાસ તો સૌ કોઈ હોય, સૌ સેવક ન હોય। આમ સેવક ધર્મનું પાલન કરતા કરતા પ્રભુમાં પ્રેમ અને આસક્તિ વધતી જાય ત્યારે પ્રભુ પણ તેના ઉપર પ્રસન્ન થાય અને પોતાનો અનુભવ જતાવવા માંડે, સાક્ષાત દર્શન આપે, માગી માગીને આરોગે, સાક્ષાત સ્વરૂપે તેની સાથે વાતો કરે, ત્યારે તેને ભગવદીયત્વની પ્રાપ્તિ થઈ એમ કહેવાય। આવા ભગવદીઓના ટોળા ન હોય, એ તો બહુ જૂજ સંખ્યામાં હોય। આવી ભગવદીયતા પ્રાપ્ત થતા તે જીવને પ્રભુ વિના ચેન ન પડે, પોતાના દેહ અને દેહના ધર્મોનો ભાન પણ ન રહે, કેવળ પ્રભુમય બની જાય, પ્રભુના વિરહતાપમાં મસ્ત રહે,
जगत ने पण भूली जाए त्यारे तेने व्यसन दशा प्राप्त थई एम मानवू। आवी उच्चतम स्थिति प्राप्त करनार जीव तादृशी कहेवाय। पछी तो प्रभु तेनी पाछळ पाछळ डोले। सदा सर्वदा प्रभुनो सानुभव तेने थया ज करे। तेनो समग्र जगत तेना प्रभुमां ज समाविष्ट थई गयुं होय। आवो उच्चतम कक्षानो निरोध ए ज पुष्टि मार्गनो परम फल छे। आवा तादृशी वैष्णवो तो थई गया गजनधावन। जेवा के राजा आश्करण जेवा कृपानाथ आ जेवा कोई तादृशी वैष्णवना दर्शन न थाय पंचोली केम न थाय। श्री वल्लभनो માર્ગ ભૂતળ પર બિરાજે છે ત્યાં સુધી આવા તાદ્રશી વૈષ્ણવો પણ ભૂતળને શોભાયમાન કરે જ છે। ભાગ્ય હોય તેને દર્શન થાય। કલ્યાણ ભટ્ટે પણ આવો પ્રશ્ન કર્યો હતો। બે દિવસ પહેલા જ અમારા જન્મ દિવસે સૌ વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા હતા। વૈષ્ણવોની વચ્ચે શું હું ફરતો હતો ત્યારે કલ્યાણ ભટ્ટે એવા એક તાદ્રશી વૈષ્ણવના દર્શન કરાવેલા। પૂછો એમને, ભટ્ટજી શું બન્યું હતું કહો ને। એટલે હવે ભટ્ટજી કહે છે કે મેં આપશ્રીને વિનંતી કરેલી કે આટલા બધામાં કોઈ તાદ્રશી વૈષ્ણવ જોવા મળે ખરા, મારે તેમના દર્શન કરવા છે। વૈષ્ણવોની પંગતમાં બેઠેલા એક વૈષ્ણવ પ્રસાદ ન લેતા પાતળ પર બેઠા બેઠા રડતા હતા। બાજુમાં બેઠેલા વૈષ્ણવે આપશ્રીને એમની ફરિયાદ કરી, મહારાજ આજના આનંદ મંગલ પ્રસંગે આ વૈષ્ણવ આંસુ પાડે છે અને પ્રસાદ લેતા નથી। આપે પૂછ્યું, કેમ રે વૈષ્ણવ શું દુઃખ છે? તેમણે હાથ જોડી ગદગદ કંઠે કહ્યું, કૃપાનાથ દુઃખ તો કઈ નથી, આ મહાપ્રસાદના દર્શન થતા મારા પ્રભુની સ્મૃતિ તાજી થઈ ગઈ। હું તો નિષ્કિંચન છું, આવી ઉત્તમ સામગ્રી મારા પ્રભુને આજે અંગીકાર કરાવી નથી એટલે તે પ્રસાદ તરીકે લેતા મનને મૂંઝવણ થાય છે। પ્રભુની સ્મૃતિ તાજી થતા આંખ ભીની થઈ ગઈ, મને ક્ષમા કરો પ્રભુ। આપે નીચા નમી એ વૈષ્ણવના બાવડા પકડી ઉભા કરી દીધા, પોતાના હૃદય સાથે લગાવી દીધા। બોલો શ્રી ગોકુલનાથ પ્યારે કી જય, જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે લેશ કલેશ। આપે એ વૈષ્ણવને હૃદય સાથે લગાવી દીધા અને ખૂબ જ પ્રેમથી કહ્યું, વૈષ્ણવ તને ધન્ય છે, આટલા બધામાં તમે એક તાદ્રશી વૈષ્ણવ નીકળ્યા જેમણે પોતાના પ્રભુના સુખનો વિચાર કર્યો। તમે અમારે ત્યાં આવ્યા એથી અમને વિશેષ આનંદ થયો, તમે ખુશીથી તમારા ઘેર જાઓ। એ વૈષ્ણવ મુઠ્ઠી ઓવાડીને દોડ્યા। આપે મારા તરફ ફરી આજ્ઞા કરી, કલ્યાણ ભટ્ટ આ તાદ્રશી વૈષ્ણવ, તાદ્રશી વૈષ્ણવમાંથી કઈ જુદા પ્રકારના શિંગડા નથી ઉગતા, એ દેખાવમાં તો સામાન્ય વૈષ્ણવ જેવા જ હોય છે, ક્યારેક તો એ ગાંડકેલા પણ દેખાતા હોય છે, માટે દેખાવ ઉપરથી વૈષ્ણવનો માપ કાઢવાની ભૂલ કદાપી ન કરશો। ધન્ય છે પ્રભુ આપે અમારે પ્રાપ્ત કરવાની વિવિધ કક્ષાઓ પણ વધુ સુંદર રીતે બતાવી છે। વૈષ્ણવો અત્યારે વૈષ્ણવની અને વૈષ્ણવતાની વાતો કરતા કરતા મને શ્રી તાતચરણના કેટલા કૃપાપાત્ર વૈષ્ણવોની સ્મૃતિ એકદમ તાજી થાય છે। એમનામાં એક હતા કુંભનદાસ, તેમને શ્રી ઠાકોરજીની કિશોર લીલામાં અત્યંત આસક્તિ, તેથી જતીપુરા ગિરિરાજ અને શ્રી ગોવર્ધનધરને છોડી ક્યાંય જાય નહીં। એક દિવસ મેં અને શ્રી બાલકૃષ્ણ દાદાભાઈએ વિચાર કર્યો, આપણે કુંભનદાસજીને ગોકુળ લઈ જઈએ, શ્રી નવનીત પ્રિયાજીના દર્શન તેમણે કદી કર્યા નથી, શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ તેમણે કદી કીર્તન નથી ગાયા, તો ચાલો ને એવું કંઈક કૌતુક કરીએ કે કુંભનદાસજીને ગોકુળમાં આવવું પડે। અમે બંને કુંભનદાસજીને સાથે લઈ ભગવદ વાર્તા કરતા કરતા ચાલવા માંડ્યા। કુંભનદાસજીને ભગવદ લીલાના પ્રસંગો એક પછી એક અમે પૂછતા ગયા। કુંભનદાસજી તેમના દિવ્ય અનુભવો અમને કહેવામાં એવા તલીન બની ગયા કે તેઓ કઈ દિશામાં ચાલી રહ્યા છે, કેટલું ચાલ્યા છે તેનું પણ ભાન ન રહ્યું। એમ કરતા શ્રી યમુનાજીના કિનારે આવી ગયા, સામે કિનારે ગોકુળ હતું, નાવમાં બેસીને શ્રી યમુનાજી પાર કરવાના હતા। કિનારે અમે થોભ્યા ત્યારે કુંભનદાસજી ચમક્યા, સામે પાર ગોકુળ જોતા જ તેઓ ત્યાંથી મુઠ્ઠીઓ વાળી શ્રી ગિરિરાજજીની દિશામાં પાછા દોડ્યા
અમે બંને ભાઈઓ તેમની કિશોર લીલાની આવી આસક્તિ અનિમેષ જોતા જ રહ્યા જોતા જ રહ્યા. આવા ભગવતીઓ હવે ભૂતળમાં થવા દુર્લભ છે. કૃપાનાથ, ગોવિંદ સ્વામી સાથે બનેલો પ્રસંગ પર કૃપા કરીને સંભળાવો ને ભાઈ. ગોવિંદ સ્વામીની તો વાત જ શી કરવી, એ પણ એવા દ્રઢ સ્વરૂપ આસક્તિ વાળા ભગવદીય થઈ ગયા. એમને શ્રી યમુનાજીના સ્વરૂપનો એવો ઉત્તમોત્તમ દિવ્ય અનુભવ કે તેમને શ્રી યમુનાજીના જલ સ્વરૂપ અને સ્વામીની સ્વરૂપમાં કોઈ ભેદ જણાતો નહીં. તેથી તેઓ ક્યારેય યમુનાજીમાં સ્નાન ન કરે, પોતાનો પગ શ્રી યમુનાજીના જલને ન સ્પર્શે એનું ખૂબ ધ્યાન રાખતા. તેમનો એવો ભાવ હતો કે પ્રભુના તુર્યપ્રિયા એવા શ્રી યમુનાજીને મારો પગ લાગે તો મને અપરાધ થાય. અમે સૌએ તેમની આ સ્વરૂપ નિષ્ઠાની એક દિવસ કસોટી કરેલી. અમે ત્રણ ચાર ભાઈઓ ત્યારે નાના હતા. ગોવિંદ સ્વામી ગોકુળ આવેલા. અમે સૌ તેમને આગ્રહ કરીને શ્રી યમુનાજીના કિનારે લઈ ગયા અને ત્યાં ઊંચકીને શ્રી યમુનાજીમાં નવડાવવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે તેમણે હાથ જોડીને વિકળ સ્વરે કહ્યું, બાવા કૃપા કરીને મને છોડી દો, શ્રી યમુના મહારાણીને આ દેહનો સ્પર્શ થશે ને તો મને ભારે અપરાધ લાગશે. આ મજાક કરવાનો વિષય નથી પ્રભુ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. તેઓ અમારાથી છૂટીને મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગેલા. તેઓ પ્રભુના પ્રિય સખા, સખ્ય ભક્તિનું પ્રભુએ તેમને દાન કરેલું. પણ એક વૈષ્ણવ તરીકે તેમની દીનતા પણ અપૂર્વ હતી. અમારા સૌ બાળકો પ્રત્યે પણ તેમનામાં એવો જ ગુરુભાવ ઝળહળતો હતો જેવો ભાવ તેમને કાકાજી પ્રત્યે હતો. વૈષ્ણવોનું સ્મરણ કેટલું બધું રોમાંચકારી છે. અરે શ્રીનાથજી, એક વખત કાકાજી પૈકીના સુરદાસજીનું પણ અમે અત્રે સ્મરણ થઈ આવે છે. એક વખત કાકાજી ગુજરાતના પ્રવાસે પધારેલા ત્યારે અમે સૌ ભાઈઓએ વિચાર કર્યો કે સુરદાસજીની પરીક્ષા કરવા જેવી છે. રોજ શ્રીનાથજીને જેવા શ્રીંગાર ધરાય છે એવા જ કીર્તન સુરદાસજી ગાય છે. તેમને નેત્રો તો છે જ નહીં, તો શ્રીનાથજીના દર્શન કેવી રીતે કરતા હશે? જરૂર તેમણે અંદરના માણસને સાધ્યો હોવો જોઈએ કે આજે કયો શ્રીંગાર ધરાવ્યો છે તે સુરદાસજીને બતાવી દે. આપણે એકવાર સુરદાસજીની કસોટી કરીએ. અમે દાદાભાઈ શ્રી ગિરધરજીને એ માટે વિનંતી કરેલી. ત્યારે દાદાજીએ સ્પષ્ટ આજ્ઞા કરેલી, બાવા વૈષ્ણવોની કસોટી ન કરો અને તેમાંય શ્રી મહાપ્રભુજીના સેવકોની કસોટી તો કદી ન કરશો. છતાં અમે આગ્રહ કરી રાખ્યો. ઉષ્ણકાળના દિવસો હતા. સુરદાસજીને ગોકુળ તેડી ગયા. એ દિવસે ગરમીનો પારો સૌથી ઊંચો ચડ્યો હતો એટલે શ્રી નવનીત પ્રિયાજીને શ્રીંગારમાં કેવળ એક મોતીની માળા ધરી વસ્ત્ર પણ ન ધર્યા. સુરદાસજી ચોકમાં બેઠા હતા, દર્શન ખુલવાની રાહ જોતા હતા. અમે એવો કડક બંદોબસ્ત કરેલો કે કોઈ સેવક તે દિવસના શ્રીંગારના સમાચાર સુરદાસજી સુધી પહોંચાડી ન શકે. શ્રીંગાર પણ વિલક્ષણ હતા. દર્શન ખુલતાની સાથે તેમણે કીર્તન ગાવાની શરૂઆત કરી. સુરદાસજીએ તો હસતા હસતા કીર્તન ગાવાનું શરૂ કર્યું. દેખો રી હરી નંગમ નંગા, મારાથી બોલાઈ ગયું. અરે સુરદાસજી, પ્રભુને આવું તે કહેવાતું હશે અને આવું ગવાતું હશે. તેમણે હાથ જોડીને કહ્યું, બાવા આપે જેવો વિલક્ષણ શ્રીંગાર કર્યો એવું મેં વિલક્ષણ પદ ગાયું, એમાં મારો શો વાંક. ત્યારે અમે સૌ ભાઈઓ સુરદાસજી ઉપર ખૂબ પ્રસન્ન થયેલા. અમને દ્રઢ પ્રતીતિ થયેલી કે પ્રભુના સાક્ષાત અલૌકિક દર્શન નેત્રોથી નથી થતા, એ તો પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલા હૃદયના અલૌકિક નેત્રોથી જ થાય છે. આવા અનેક ભગવદીઓના અનેક પ્રસંગો સ્મરણમાં આવે છે, પણ કેટલા કહીએ એનો પાર નથી. કૃપાનાથ, આપના જન્મ દિવસે કોઈ સૌની વૈષ્ણવને આપે વચન આપ્યું હતું એવું સાંભળવામાં આવેલું, એ શી બાબત હતી? કલ્યાણ ભટ્ટ, અમારા દાદાભાઈ શ્રી ગોવિંદરાયજીના પૌત્ર શ્રી હરિરાયજીના એ સેવક સોની વૈષ્ણવ છે. દાદાભાઈ શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણ બાવા ઉપર અમને ખૂબ પ્રેમ રહ્યો છે. તેઓ અમારી પાસે જ મોટા થયા. તેમના પુત્ર શ્રી હરિરાયજી તો અમારે મન વ્યાજનું પણ વ્યાજ છે.
અમારા શ્રી વલ્લભકોણમાં એ તેજસ્વી હીરા છે, મેં જ એમને બ્રહ્મ સંબંધ આપ્યું છે, શ્રી મહાપ્રભુજી અને શ્રી કાકાજીની પણ તેમના પર પૂર્ણ કૃપા છે, શ્રી હરિરાયજીના સેવક એ સોની વૈષ્ણવ જડાવના શ્રીંગાર ખૂબ સુંદર સિદ્ધ કરે। મને મનોરથ થયો કે મારા જન્મ દિવસે શ્રીનાથજી બાવા માટે સોનાની જડાવની સુંદર કુલે સિદ્ધ કરાવું। તે સોની વૈષ્ણવે કુલે સિદ્ધ કરી આપી। શ્રીનાથજી બાવાએ ખૂબ પ્રેમથી અંગીકાર કરી। શ્રીનાથજી બાવાની પ્રસન્નતાના દર્શન કરી મને વિચાર થયો કે એ વૈષ્ણવ જે માગે તે તેને આપવું અમારા શ્રી હરિરાયજી ચતુર શિરોમણી છે। એમણે પોતાના સેવક સોની વૈષ્ણવને પહેલેથી જ આજ્ઞા કરી હતી, તને કંઈ માગવાનું કહેવામાં આવે તો તું રૂપિયા ન માગીશ, હું માગીશ તેટલા રૂપિયા તને તું માગીશ એટલા રૂપિયા તને હું આપીશ, પણ તું તેમની પાસે સંપ્રદાયના 50 અદકીના વર્ષો માગજે। તેણે શ્રી હરિરાયજીની આજ્ઞા પ્રમાણે સંપ્રદાયના 50 અદકીના વર્ષો માગ્યા। શ્રીનાથજી જયમી છું ને એટલે પ્રભુ, હું ચમક્યો, આ બુદ્ધિ એની ન હોય, પણ એણે માગ્યું એટલે આપી દીધું। પૂછતા ખબર પડી કે શ્રી હરિરાયજીની આજ્ઞાથી તેણે માગ્યું હતું। સંપ્રદાય માટે આવો ભાવ સેવનાર સૌના પ્રત્યે ખૂબ સંતોષ થાય છે, પ્રસંગો તો અપરંપાર છે, કેટલા કહેવા એ પ્રશ્ન છે। કૃપાનાથ, અમે સાંભળ્યું છે કે આપને શ્રી મહાપ્રભુજીના સેવકો ઉપર એટલો બધો પ્રેમ છે કે આપે તેમની નામાવલી સંસ્કૃતમાં રચી છે, અને હું નિત્ય આ સ્તોત્ર પાઠ સાથે ભગવદ્ગીતાની નામાવલીનો પાઠ કરું છું, તમને સૌને પણ મારી એ જ આજ્ઞા છે। ફરી એકવાર અહીં કહે છે કે કૃપાનાથ, અમે સાંભળ્યું છે કે આપને શ્રી મહાપ્રભુજીના સેવકો ઉપર એટલો બધો પ્રેમ છે કે આપે તેમની નામાવલી સંસ્કૃતમાં રચી છે, તે સાચું? હા, અમારા શ્રી તાચરણના એ સૌ ભગવદ્યો પ્રાતઃ સ્મરણીય છે, તેમનું નિત્ય સ્મરણ બની રહે તે માટે એ ભગવદ્યોની નામાવલી સુધી એ નામાવલી રચી છે, અને હું નિત્ય સ્તોત્ર પાઠ સાથે એ ભગવદ્યોની નામાવલીનો પાઠ કરું છું, તમને સૌને પણ મારી એ જ આજ્ઞા છે કે તમે વૈષ્ણવો ઉપર અત્યંત પ્રેમ રાખજો, વૈષ્ણવો ના કદી દોષ ન જોશો। આપણે તો એટલું જ વિચારવું કે વાકે મન કી વે જાને મેરે મન જગદીશ। એક બીજી વાત પણ માર ખાસ બતાવી દો, સૌ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના જ સેવકો છે એવો ભાવ રાખવો, પછી તેમણે બ્રહ્મ સંબંધ અમારા શ્રી વલ્લભ કુળના કોઈ પણ પાસેથી કેમ ન લીધું હોય? કારણ કે અમે તો ગુરુદ્વાર છીએ, આ માર્ગમાં ગુરુ તો કેવળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જ છે, અમે તો કેવળ માધ્યમ છીએ, બાકી બ્રહ્મ સંબંધનું દાન શ્રી મહાપ્રભુજી જ કરે છે। વૈષ્ણવો, તમે કોના સેવકો છો, કોની પાસેથી બ્રહ્મ સંબંધ લીધું છે એ જરાય મહત્વનું નથી, તમે બ્રહ્મ સંબંધ લીધું છે અને શ્રી મહાપ્રભુજીના સેવક છો એ જ મહત્વનું છે। જો નાના નાના વાળા ઊભા કરી દઈશું તો આપણે જ આપણા માર્ગનું ગૌરવ ખંડિત કરી દઈશું। ધ્યાન આપજો, જો આપણે નાના નાના વાળા ઊભા કરી દઈશું તો આપણે જ આપણા માર્ગનું ગૌરવ ખંડિત કરી દઈશું। આવા ભેદભાવ ઊભા કરી અમારા પરિવારમાં પણ લૌકિક ભેદભાવ ઊભા ન કરાવશો। આપણે સૌ શ્રી વલ્લભના છીએ અને શ્રી વલ્લભના જ રહીએ તે અતિ મહત્વનું છે। કૃપાનાથ, આજે આપે અમને વૈષ્ણવતાનો ઘણો જ સુંદર પાઠ શીખવ્યો, અમે આપને વચન આપીએ છીએ કે અમે આપના સેવકો છીએ,
એટલે આપની આજ્ઞા પ્રમાણે સૌ સેવકો આપની આજ્ઞા પ્રમાણે સૌ વૈષ્ણવો પ્રત્યે આવો સંભાવ રાખીશું અને અમારામાં કોઈ મત મતાંતર ઊભા ન થાય એવની કાળજી પણ રાખીશું। શ્રી ગોકુલેશ પ્રભુ ઉત્થાપનનો સમય થવાથી અપ્રસમાં સ્નાન કરવા પધાર્યા। સૌ વૈષ્ણવો ત્યાંથી વિખેરાયા। ગુજરાતથી આવેલા કેટલાક વૈષ્ણવો 10-15 ના જૂનમાં ભેગા થઈ ગયા। તેઓ અંદરો અંદર કહેવા લાગ્યા, આજે શ્રી ગુરુદેવે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના સેવકોને સુંદર વાતો કહી, પણ અમે ગુજરાતમાં રહીને સાંભળ્યું છે કે આપશ્રીના પણ એવા જ કૃપાપાત્ર સેવકો છે, અમે તો પહેલી જ વાર ગોકુળ આવીએ છીએ, એ ભગવદ્યુના દર્શન કર્યા નથી, એમના જો દર્શન થાય તો અધિક આનંદ આવી જાય। ટોળામાં ઉભેલા એક જાણકાર વૈષ્ણવે કહ્યું, શ્રી ગોકુળ ધામ તો કલ્પવૃક્ષ છે, તમે જે મનોરથ કરો ને તે અવશ્ય પરિપૂર્ણ થાય। ચાલો હું તમને શ્રી ગોકુલેશ પ્રભુના એવા કેટલાક કૃપાપાત્ર ભગવદીઓના દર્શન કરાવો। જુઓ, પહેલા દૂરથી દર્શન કરી લો, તેમના વિશે જાણી લો અને પછી પાસે જઈ તેમને ભગવત સ્મરણ કરજો અને નજીકથી દર્શન કરજો। કારણ ભગવદીઓનો સ્વભાવ છે કે તેઓ ભગવત ગુણગાન અને શ્રી વલ્લભના ગુણગાન સાંભળી પ્રસન્ન થાય છે, પણ કોઈ પોતાના ગુણગાન કરે તો તેમને મૂંઝવણ થાય છે, દુઃખ થાય, માટે ભગવદીઓની સન્મુખ તેમના ગુણગાન ગાવા એ ઉચિત નથી। જુઓ, પેલા વૃક્ષ નીચે ઊભા રહી હાથ લાંબા કરી કંઈક બતાવી રહ્યા છે ને, એ છે શ્રી ગોકુલેશ પ્રભુના પરમ કૃપાપાત્ર સેવક મોહનભાઈ। એમને સૌ ભાઈજીના નામે ઓળખે છે। તેમની 3 પેઢી શ્રી વલ્લભ સેવામાં તત્પર છે। તેમના દાદા પિતા રામજી શાહ મૂળ પાટણના પણ ભરૂચમાં વસેલા શ્રી ગુસાઈજીના સેવક હતા। રામજી શાહના પુત્ર નારાયણ દાસ ખંભાતમાં શ્રી ગોકુલેશ પ્રભુના સેવક થયા। તેમને 5 પુત્રો હતા। સૌથી મોટા ત્રિકમભાઈએ શ્રી ગોકુલેશ પ્રભુ માટે પોતાનું તન મન ધન ન્યોછાવર કરી દીધેલું। ઉત્તમમાં ઉત્તમ ચંદનના વૃક્ષના લાકડા મંગાવી શ્રી ગોકુલેશ પ્રભુની સુખશૈયા અને સ્નાન કરવાની સાંગામાજી સિદ્ધ કરાવેલી, તેમજ સવા શેર સોનાના વજનનો થાળ બનાવી તેમાં શ્રી ગોકુલેશ પ્રભુને ભોજન કરાવેલું। એ પરિવારમાં ત્રિકમભાઈ અને તેમના 4 ભાઈઓ શ્રી ગોકુલેશ આસક્ત હતા। આ ત્રિકમભાઈના જ્યેષ્ઠ પુત્ર તે મોહનભાઈ, નારાયણદાસજી તેમના દાદા થાય એટલે સૌ વૈષ્ણવોના પણ એ દાદા બની ગયા। સૌ તેમને દાદા નારાયણજીના નામે જ જાણે છે। મોહનભાઈને સૌ ભાઈજી કહીને બોલાવે છે। તેઓ આગ્રામાં વલંદાઓની કોઠીના મુખ્ય અધિકારી છે। શ્રી ગોકુલેશજીમાં એટલી પ્રીતિ અને આસક્તિ છે કે એક વખત તેઓ ઘોડે બેસી પોતાના ઘેરથી કચેરી જતા હતા ત્યારે એક મુસલમાન ફકીરે સામે આવીને કહ્યું, શ્રી ગોકુલેશજી કે નામ પર કુછ દે દે, ત્યારે પોતાના પ્રાણ પ્રિય શ્રી ગોકુલેશ પ્રભુના નામનું સ્મરણ એમને સંભાળી હાથમાં પહેરેલા વજનદાર સોનાના 2 કડા મનોમન શ્રી ગુરુદેવને ન્યોછાવર કરી એ ફકીરને આપી દીધેલા। આગ્રામાં જહાંગીરે બનાવેલા બગીચામાં દુનિયાના શ્રેષ્ઠ ગુલાબ પાકે, તે તોડવાની સખત મનાઈ હોવા છતાં રાત્રે ચૂપકીથી તોડી લાવી તેમાંથી ઉત્તમ ગુલાબ જળને અત્તર બનાવી શ્રી ગોકુળ મોકલે છે। એક વખત તેમણે વિલાયતથી દ્રાક્ષની 1 પેટી મંગાવેલી। રસ્તામાં મોટા ભાગની દ્રાક્ષ ખરાબ થઈ ગઈ, પણ જે ઉત્તમ દ્રાક્ષ બચી તે શ્રી પ્રભુને અંગીકાર કરવા ગોકુળમાં લઈ આવ્યા। તેમાંથી શ્રી ગોકુલેશ પ્રભુ 1 દાણો આરોગ્યા ત્યારે તેમણે કહ્યું, આપની પ્રસન્નતાથી મારું દ્રવ્ય અને હું ધન્ય બની ગયા। તેઓ દર રવિવારે આગ્રાથી ગોકુળ આવે અને સોમવારે વહેલી સવારે આગ્રા પાછા જાય, એ મોહનભાઈના દર્શન કરશો એટલે તેમને તમને અત્યંત આનંદ થશે। બીજી બાજુ પેલો વૈષ્ણવ બહેન કેસરી સાડીમાં શોભે છે, એ કપડવંજના બહેન રાજ છે। દર્શન કરવા જેવા વૈષ્ણવ છે, સામે વૃક્ષ નીચે વૈષ્ણવોની મંડળી વચ્ચે બેઠા છે અને ભગવદ્ વાર્તા કરી રહ્યા છે, તે વ્યારાવાળા ગોપાળભાઈ છે।
શ્રી ગોકુલેશજીના સ્વરૂપમાં અસક્ત બની અનેક ઉત્તમ ગ્રંથોની એમણે રચના કરેલી છે। વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે મન પ્રબોધ ગ્રંથનું થોડુંક જોયું હતું। એ જ આ ગોપાળદાસભાઈ વ્યારાવાળા, કૃષ્ણદાસ પંચોલી અને કલ્યાણ ભટ્ટને તો તમે શ્રી ગોકુલેશ પ્રભુની સન્મુખમાં જ સાંભળ્યા છે અને જોયા છે। આટલા વૈષ્ણવોને તમે જરૂર મળજો, બાકી તો અત્રે પધારેલા સૌ વૈષ્ણવોને એકવાર હાથ જોડી અવશ્ય ભગવત સ્મરણ કરજો, કારણ કે એમના નેત્રોમાં, એમની જીભ પર, એમના હૃદયમાં શ્રી ગોકુલેશજી જ બિરાજે છે। આ રીતે શ્રી ગોકુલેશ પ્રભુને ભગવદીઓમાં આવી આસક્તિ છે। પંચોલીજીએ પ્રશ્ન કર્યો તો તેના જવાબમાં આપણને કેટલું સુંદર સમજવા મળ્યું કે ભગવદીઓમાં કેવો ભાવ રાખવો જોઈએ। આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગોકુલેશ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે અહીં જે વૈષ્ણવોનો ભાવ દર્શાવ્યો છે, ભગવદીઓનું સ્વરૂપ સમજાવ્યું છે, એ સ્વરૂપને અમે અમારા આત્મપટલ પર ધારણ કરીએ એવી કૃપા કરો। જય જય શ્રી ગોકુલેશ, જય શ્રી કૃષ્ણ। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે આપણે મન પ્રબોધ ગ્રંથમાંથી થોડુંક ચિંતન કરી રહ્યા છીએ કે જેમાં કહ્યું છે કે હે મન, તું શા માટે ચિંતા કરે છે? ચિંતામણી શ્રી ગોકુલેશ તારી બધી ચિંતાઓ દૂર કરશે। જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે લેશ ક્લેશ। વાલા વૈષ્ણવો, મન પ્રબોધ ગ્રંથમાંથી આપણે આ સંકલન થોડુંક લઈ રહ્યા છીએ। મન પ્રબોધ ગ્રંથમાં શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના વિપ્રયોગ સિદ્ધાંતની પ્રણાલિકાનું ગૂઢ રહસ્ય દર્શાવવામાં આવ્યું છે। અહીં મનને સંબોધીને બધું સમજાવવામાં આવ્યું છે। શ્રી કૃષ્ણ ભગવાનનો વેણુનાદ એ ગોપીજનોના અંગે અંગોનો ઉદ્બોધન કરાવનાર હતો, એટલે કે આ વેણુનાદથી તેમને તેમના પૂર્વજન્મની સ્મૃતિ થઈ હતી। શ્રી કૃષ્ણ ભગવાને પોતાની વાણી વેણુ દ્વારા મોકલીને પોતાના ખરેખરા સ્વરૂપનું જ્ઞાન ગોપીજનોને કરાવ્યું, કારણ કે વાણી એ દેવતારૂપ છે, જે ભગવાનને યોગ્ય પાત્ર છે। તે જીવની અંદર ભગવદીય સામગ્રી ભરપૂર હોય છે, તેની સાથે ભગવાનની વાણીનો બોલવા ચાલવાનો વ્યવહાર છે। અત્યારે વેણુનાદ રૂપી વલ્લભની વાણી છે। સંયોગ લીલામાં ગોપીજનોએ ભોગવેલા અતિ આનંદમાં મસ્ત બની ગોપીજનોએ અભિમાન ધારણ કર્યું, તે જાણીને ભગવાન શ્રી કૃષ્ણ તેમનો અભિમાન દૂર કરવા અંતર ધ્યાન થયા। આથી ભગવાન શ્રી કૃષ્ણ સાથેની વિયોગ લીલામાં ગોપીજનોનું પરિવર્તન થયું, એટલે વિપ્રયોગ એ ફલરૂપ છે। એટલે ગોપીજનોએ સંયોગ રસને ભોગવ્યો છે અને વિયોગ રસને પણ ભોગવ્યો છે। ત્યાર પછી શ્રીમદ વલ્લભાચાર્યજીએ ભ્રમર ગીતમાં નિર્દેશ કરેલ વિપ્રયોગ રસ પણ ભોગવ્યો છે। એટલે સંયોગનો અનુભવ કરીએ તો વિયોગના અનુભવને સમજી શકીએ, એટલે સંયોગ પછી વિયોગ અને ફરી પાછો સંયોગ, એવી રીતે હોય છે। વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભાચાર્યજીએ ઈશ્વરનો અનુભવ કરાવવા માટે વિપ્રયોગને બતાવ્યો છે। વિપ્રયોગમાં પ્રભુનું રસોવૈ સહ સ્વરૂપને પસંદ કરવામાં આવેલું છે, એટલે ત્યાં સંયોગ કે વિયોગની જરૂરિયાત છે જ નહીં, કારણ કે વિપ્રયોગમાં જ સંયોગ અને વિયોગનો ગુપ્ત અસ્તિત્વ છે। જ્યારે જ્યારે મનુષ્ય રસોવૈ સહ સાથે જોડાય છે, સંબંધ બાંધે છે, ત્યારે ત્યારે મનુષ્યમાં રહેલી સુષુપ્ત એવી સંયોગ અને વિયોગની ગુપ્ત શક્તિઓ સરખી રીતે જાગૃત થાય છે। શ્રી મધ્વલ્લભાચાર્યજી પોતાના વિપ્રયોગના ગુપ્ત રહસ્યના માલિક છે અને તેઓ પોતાની અંદર રસલીલાનો તેમજ રાસલીલા આખી કક્ષાનો રહસ્ય ધારણ કરે છે। એટલે અહીં આપણે વચેથી લઈ રહ્યા છીએ કે જેમાં કહ્યું છે
કે તું શા માટે ચિંતા કરે છે? શ્રી ગોકુલેશ પ્રભુ તારી બધી ચિંતા દૂર કરશે. એટલે અહીં કવિતા આપેલા છે, આપણે 12મો કવિત લઈ રહ્યા છીએ. તેમાં કહ્યું છે, મનસો પ્રબોધતિ મનોહાર કરી કરી, મનસો પ્રબોધતિ મનોહાર કરી કરી, માન મેરો કહ્યો તું તો ચિંતા મતી કરી રે, માન મેરો કહ્યો તું તો ચિંતા મતી કરી રે. ચિંતામણિ શ્રી ગોકુલેશને ચિંતા કરી દૂર, આપુ સમજતે યહ વચન ઉર્ધાર રે, આપ ચિંતા હી કીએ પાવે ચિત મે કલેશ અતિ, સોઈ ઉભરેગી તાતે ચિંતા પર હર રે. પ્રબલ અતુલ પ્રતાપ પ્યારે પ્રાણ વલ્લભ કો, સોઈ ચિત ધર ધીર ટેકતે ન ટર રે. સાત્વિક બુદ્ધિમાં પ્રભુના આશ્રયનું બળ રહે છે. આવી બુદ્ધિથી મનને વશ કરવા માટે ઉપદેશ કરતા ભક્ત કવિ ગોપાલદાસભાઈ કહે છે કે હે મન, ચિંતામણી રૂપ શ્રી ગોકુલેશ પ્રભુએ તને અપનાવીને તારી ચિંતા દૂર કરી છે. એટલે ગુરુદેવે પ્રભુએ આપણને અપનાવીને આપણી ચિંતા દૂર કરી છે. ત્યારે તું શા માટે ચિંતા કરે છે? મનનો સ્વભાવ સંકલ્પ વિકલ્પ કરવાનો છે. તને હંમેશા એમ થયા કરે છે કે હું આ કરું કે ના કરું. આ સંકલ્પ વિકલ્પથી નિશ્ચય કરાવનાર બુદ્ધિ છે. બુદ્ધિ શું સ્વીકારવું અને શું છોડવું એનો નિશ્ચય કરે છે. વાલા વૈષ્ણવો, એક વાત ધ્યાન રાખવાની કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. બુદ્ધિ શું સ્વીકારવું અને શું છોડવું એનો નિર્ધાર કરે છે. બુદ્ધિ વારંવાર આગ્રહ કરીને મનને શિખામણ આપે છે, કારણ કે મનનો વેગ પવન કરતા પણ કરોડો ગણો અધિક છે. મન મહા ઉન્મદ હાથી જેવું છે. આવા મનને વશ કરવા માટે શ્રી મહાપ્રભુજીના વચનામૃત રૂપી અંકુશ જરૂરી છે. બુદ્ધિ રૂપી હાથમાં આ વચનામૃત રૂપી અંકુશ લઈને તેનાથી મનને વશ કરી શકાય છે. તીક્ષ્ણ શસ્ત્ર જે રીતે છાતીને ચીરે છે તે પ્રમાણે તીક્ષ્ણ વચનામૃત મનને શિખામણ આપે છે. મન તો જ્યાં ત્યાં ડોલતું ફરે છે. પહેલા પ્રત્યક્ષ પ્રભુના સ્વરૂપમાં મનની આસક્તિ થઈ, તેથી પ્રભુના રૂપરસ માધુરીનું પાન કર્યું. પછી પ્રભુ સ્વધામ પધારતા વિપ્રયોગ થયો, વિયોગમાં દુઃખ જ હોય ને, ત્યારે મને વિચાર કર્યો. એટલે કે મન છે એણે વિચાર કર્યો કે પ્રાણનાથ પ્રભુએ તેમના રસાત્મક ગુણોના અવલંબનમાં મનને સ્થિર કર્યું છે, તેથી હવે પ્રભુનો સાક્ષાત અનુભવ થઈ શકે કે કેમ. આમ મન ચિંતાતુર બન્યું. પ્રાણનાથ વિયોગનું દુઃખ સહન ન થવાથી સ્વસ્થતા માટે મન દોડીને ચારે બાજુ ભટકવા લાગ્યું. આમ મન ચિંતા કરતું હતું, તેથી બુદ્ધિ મનને શિખામણ આપે છે. શ્રી ગોકુલેશ પ્રભુ માટે ચિંતામણી વિશેષણ વાપરવામાં આવ્યું છે. ચિંતામણી એવું રત્ન છે કે મનુષ્ય જે ઈચ્છા કરે તેને તત્કાલ પ્રાપ્ત થાય છે. પરંતુ આ ચિંતામણી રત્ન પ્રાકૃત પદાર્થો આપનારું છે, અપ્રાકૃત પદાર્થો આપનારું નથી. કોઈ મોટો માણસ કે દેવતા આપણી ચિંતા દૂર કરે, પરંતુ ફરી પાછી ચિંતા ઊભી થાય તો નવાઈ નહીં, કારણ કે તેમના આપેલા પદાર્થ અચલ નથી. તેઓ લૌકિક પદાર્થો આપે છે, અલૌકિક પદાર્થો આપી શકતા નથી. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સર્વ સામર્થ્યવાન છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વતંત્ર સ્વતંત્ર છે, તેમનામાં આવું અદ્ભુત સામર્થ્ય હોવાથી તેઓ એક વખત ચિંતા દૂર કરે છે, પછી ફરી જરા પણ ક્લેશ થતો નથી. માટે તેમના માટે ચિંતામણી વિશેષણ વાપરવામાં આવ્યું છે. ચિંતામણી શબ્દનો એક બીજો ભાવ પણ છે, જ્યારે ચિત્ત પ્રભુના સ્વરૂપમાં આસક્ત થાય ને, ત્યારે પ્રભુની સ્વરૂપ માધુરીના અનેક ભાવો ચિત્તમાં સહજ રીતે ઉત્પન્ન થાય છે. સ્વરૂપ માધુરીના અનેક ભાવોનો પછી અનેકવિધ અનુભવ થાય છે. તેનું કારણ એ છે કે પ્રભુના સ્વરૂપ સૌંદર્ય અને લાવણ્ય માધુર્ય અમૃતના સાગર રૂપ છે, તેથી જેમ સાગરમાં સહજ રીતે તરંગો પ્રગટે તેમ ચિત્ત જ્યારે પ્રભુના સ્વરૂપમાં આસક્ત થાય ત્યારે સ્વરૂપ માધુર્યના ભાવોનો સહજ અને અનેકવિધ અનુભવ થાય છે. જ્યારે સ્વરૂપ માધુર્યનો હંમેશ અનુભવ હોય ત્યારે ચિંતા કેવી રીતે રહે? પરંતુ એવો નિરંતર અનુભવ જ્યારે વિપ્રયોગના અગ્નિથી પરિપક્વ સ્થિતિ થાય ત્યારે જ થાય છે.
अथवा प्रभुना स्वरूपमां सर्वात्मा भाव अर्थात तन्मयता सिद्ध थाय त्यारे ज थाय छे। તેથી પહેલા સંયોગ સમયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો, તે તો મનને પ્રભુના સ્વરૂપમાં આસક્ત કરવા માટે કરાવ્યો, પછી પોતાના સ્વરૂપાનંદ રૂપી મહાફળનો અનુભવ કરાવવા માટે પ્રભુએ વિપ્રયોગનું દાન કર્યું। આ વાત ન સમજવાથી ચિંતા થાય છે। જેમ શ્રી ગોપીજનોને લઘુરાસમાં પ્રભુએ સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો, લઘુ એટલે સૂક્ષ્મ, જેમ સાગરમાં નાનું મોટું પાત્ર બોળવાથી જે પાત્રમાં જળ ભળાઈ જાય છે, તેમ શ્રી ગોપીજનોને થોડો અનુભવ થયો, તેને તેઓ પૂર્ણ માનવા લાગ્યા। પરંતુ સમુદ્ર જેવો વિશાળ સ્વરૂપાનંદ ગોપીજનો ધારણ કરી શક્યા નથી, તેથી તેમનામાં માન અને મદ ઉત્પન્ન થયો। આથી પ્રભુએ વિચાર્યું કે જો ગોપીજનો થોડા આનંદમાં જ પૂર્ણતા માનવા લાગશે અને મારા સ્વરૂપમાં રહેલો અગણિત આનંદનો સાગર ધારણ કરવા માટે તેઓ પાત્ર નહીં બને તો બરાબર થશે નહીં। તેથી ગોપીજનોને એને માટે પાત્ર બનાવવા વિપ્રયોગનું દાન કર્યું, કારણ કે વિપ્રયોગના અનુભવ વિના પૂર્ણ રસ માટેની પાત્રતા થતી નથી, માટે વિપ્રયોગ મહાફળને સિદ્ધ કરનારા છે। લઘુરાસનો ભાવ બીજી રીતે વિચારીએ તો લઘુરાસમાં થોડો અનુભવ કરાવીને પછી વિપ્રયોગનો અનુભવ કરાવ્યો, કારણ કે જેમ કોઈ નિર્ધન મનુષ્યને ધન પ્રાપ્ત થાય પછી તે ધન ચાલ્યું જાય, ત્યારે તે મનુષ્ય રાત દિવસ એ ધનને મેળવવાની ચિંતા કરે છે, તેનું મન ચિંતામાં ડૂબેલું રહે છે। તેવી રીતે શ્રી ગોપીજનોને પ્રિય પ્રભુના સ્વરૂપાનંદ રૂપી મહા અલૌકિક ધનની પ્રાપ્તિ થઈ, પછી તે ધન તેમના હાથમાંથી ચાલ્યું ગયું, ત્યારે ગોપીજનોનું મન સ્વરૂપ આનંદ રૂપી મહાધન પ્રાપ્ત કરવાની ચિંતામાં ડૂબી ગયું। જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા ત્યારે ગોપીજનો ઉન્મત્ત બનીને પ્રભુને શોધતા બાવરા બનીને પશુ પક્ષી લતા વગેરેને પૂછવા લાગ્યા કે તમે અમારા પ્રભુને જોયા છે? પછી શ્રી યમુનાજીના કિનારે જઈને પ્રણય વ્યથાથી ગુણગાન કર્યું, તેઓ તેમાં પોતાની જાતને પણ ભૂલી ગયા, તેનું મન પ્રિયતમના સ્વરૂપમાં ડૂબી ગયું। આમ થતા તેમને તન્મયતા પ્રાપ્ત થઈ, તે જ વખતે મહાફળનો અનુભવ કરાવવા માટે પ્રભુ પ્રગટ થયા। આમ વિપ્રયોગ દ્વારા તન્મયતાની સિદ્ધિને પ્રાપ્ત કરાવીને અગણિત આનંદને ધારણ કરવાથી પાત્રતા પ્રભુ સિદ્ધ કરાવે છે। તેથી કોઈ વિરલ બળભાગી સ્નેહી ભક્તને જ પ્રભુ પહેલા સંયોગનો અનુભવ કરાવી પછી વિપ્રયોગનો દાન કરે છે। આવો વિપ્રયોગનો દાનનો ગૂઢાશય છે। આવો ગૂઢાશયને ન જાણવાથી હે મન, તું પ્રભુના સંયોગ સુખની ચિંતા કરે છે, જ્યાં સુધી તું આવી ચિંતા કરીશ ત્યાં સુધી તને ક્લેશ જ રહેશે। તેથી મહાફળનું દાન કરવાનો પ્રભુનો ગૂઢાશય જાણીને સંયોગ સમયમાં પ્રભુની સ્વરૂપ માધુરીનો જે અનુભવ કર્યો છે તે અનુભવનું મનમાં ચિંતન કરીને મનને પ્રભુના ભાવાત્મક સ્વરૂપમાં જ લગાવી રાખ। જ્યારે મન પ્રભુના ભાવાત્મક સ્વરૂપમાં સતત લાગેલું રહેશે ત્યારે પ્રભુના સ્વરૂપમાં તન્મયતા સિદ્ધ થશે, ત્યારે નિરંતર સ્વરૂપાનંદનો અનુભવ થશે, પછી ક્લેશ રહેશે નહીં। પ્રભુનું સ્વરૂપ રસોવે સહ રસાત્મક છે, તે બે પ્રકારે છે, સંયોગાત્મક અને બીજું વિપ્રયોગાત્મક। સંયોગાત્મક સ્વરૂપ બહાર પ્રકટ છે, વિપ્રયોગાત્મક સ્વરૂપ અપ્રકટ અર્થાત ભાવાત્મક છે। સંયોગાત્મક સ્વરૂપ સાકાર છે અને વિપ્રયોગાત્મક સ્વરૂપ ભાવાત્મક સાકાર છે। જેમ સંયોગમાં બહાર પ્રકટ સ્વરૂપથી રસાનુભવ થાય છે, તેમ વિપ્રયોગમાં ભાવાત્મક સ્વરૂપનો અંતઃકરણમાં માનસી ભાવ દ્વારા અનુભવ થાય છે। સંયોગાત્મક સ્વરૂપનો બહાર પ્રકટ અનુભવ દેહ અને ઇન્દ્રિયો દ્વારા થાય છે, જ્યારે વિપ્રયોગમાં ભાવાત્મક સ્વરૂપનો અનુભવ મનમાં માનસીમાં થાય છે। જેમ સંયોગ સ્વરૂપ બહાર પ્રકટ સાકાર છે, તેમ વિપ્રયોગમાં ભાવાત્મક સ્વરૂપ અંતઃકરણમાં પ્રકટ થઈને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે। તેથી વિપ્રયોગના સમયમાં પ્રભુના ભાવાત્મક માનસિક સ્વરૂપમાં મનને લગાડેલું રાખવું અથવા ભાવાત્મક સ્વરૂપનું નિરંતર ધ્યાન કરતા રહેવું, આમ જ્યારે મન પ્રભુના સ્વરૂપમાં લીન થઈ જાય ત્યારે કીટ બ્રહ્મ ન્યાયથી પ્રભુના સ્વરૂપમાં તાદાત્મકતા થાય છે, પછી નિરંતર અગણિત આનંદનો અખંડ અનુભવ થાય છે, ત્યારે ક્લેશ રહેતો નથી। સંયોગ સ્વરૂપની બહાર પ્રકટ થવાની અપેક્ષામાં સંયોગ પછી વિયોગના દુઃખનો અનુભવ થાય છે,
परंतु विप्रयोगात्मक भावात्मक स्वरूप में जयरे मन लीन थाय छे त्यारे प्रिय स्वरूप नी तादात्मकता सिद्ध थवाथी तेमनो अखंड अनुभव थाय छे। माटे बाहर प्रकट स्वरूप ना संयोग नी चिंता छोड़ी ने महाफल नो अनुभव करावनार विप्रयोग भावात्मक स्वरूप में मन ने लगाड़ेलू राखवू आवु महाफल प्राप्त करवू घणो दुर्लभ छे। करोड़ों में कोई विरला तेने पामे छे। श्री गोपीजनों ने पण घणा कष्ट पछी ते सिद्ध थयुं हतुं। तो आधुनिक जीवों ने तो केवी रीते प्राप्त थाय? आवी शंकाना जवाब मा भक्त कवि समझावे छे के प्रभुनुं सामर्थ्य अतुलित छे। ज्यारे इंद्रे कोप करीने व्रजनो नाश करवा जलवर्षा करी त्यारे प्रभुए पोताना श्री हस्तनी एक आंगळ पर श्री गिरिराजजीने धारण करी पोताना स्वकीय जनोनुं रक्षण कर्युं हतुं। आ स्वकीय जनोना देहनुं रक्षण करवा उपरांत देहनो असह्य अध्यास प्राणनो असह्य अध्यास वगैरे भूलावी 7 दिवस सुधी पोताना स्वरूपानंदनो अविरत पान करावी स्वकीय जनोना हृदयमां पोतानो स्वरूप सिद्ध कर्युं हतुं। प्रभुनो आवो अतुल प्रताप विचारवो। अहीं इंद्रे जे वृष्टि करी તે કોઈ ભૌતિક જલની વૃષ્ટિ નથી પરંતુ સ્વકીય જનોના હૃદયમાં સ્વરૂપ લામણી અમૃતનો અનુભવ કરાવવા હૃદયમાં રહેલા લૌકિક અલૌકિક સૂક્ષ્મ ભાવ પ્રપંચો બહાર કાઢવા માટેની વૃષ્ટિ છે। જો આધુનિક ભક્તોને મહાફળની પ્રાપ્તિ ન થાય તો વર્તમાન સમયમાં વિદ્યમાન પુષ્ટિ માર્ગનો કોઈ પણ પ્રયોજન રહે નહીં। તેથી માર્ગની સ્થિતિ વિદ્યમાન હોવાથી અર્વાચીન ભક્તોમાં વિરલા બળભાગી ભક્તોને આ મહાફળ જરૂર પ્રાપ્ત થાય છે। પરંતુ આ મહાફળ વિપ્રયોગના અનુભવથી સિદ્ધ થાય છે। આ સિદ્ધાંત યાદ રાખવો। હે મન, તે પ્રભુનો આશ્રય કર્યો છે, તે અનન્યતાની ટેક લીધી છે, તેને છોડીશ નહીં। જો તું અનિત્ય પતિવ્રત ધર્મમાંથી ડગી જઈશ તો તારો સર્વધર્મ નાશ પામશે। જે જે ભગવદીઓએ પ્રભુમાં અનન્ય ટેક રાખી છે તે બધાના અનન્ય ધર્મનું રક્ષણ અને પોષણ પ્રભુએ કર્યું છે। જેમ મર્યાદા માર્ગમાં હનુમાનજી અને તુલસીદાસજી રામચંદ્રજીના અનન્ય ભક્ત હતા, કલયુગમાં નરસિંહ મહેતા એવા અનન્ય ભક્ત થયા, સરસ્વત કલ્પમાં ગોપીજનો આવા અનન્ય ભક્ત હતા, વર્તમાન સમયમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલેશજી આદિના સેવક પરમ અનન્ય નિષ્ઠાવાળા ભક્તો થયા છે। તેમણે તેમનું તન મન ધન પ્રભુને ન્યોછાવર કર્યું છે, તે બધાની અનન્યતાનું રક્ષણ અને પોષણ પ્રભુએ કર્યું છે। માટે પ્રભુના વિયોગના દુઃખમાં ધીરજ ધરીને અનન્યતાની ટેક દૂર કરવી નહીં। અનન્ય ધર્મ મોટો ધર્મ છે, તેનામાં અદ્ભુત સામર્થ્ય છે। જેમ લોહ ચુંબક લોખંડને પોતાની તરફ ખેંચે છે ત્યારે તેમાં લોહ ચુંબકને કોઈ પ્રયાસ કરવો પડતો નથી, તેવી રીતે મન પ્રભુના ભાવાત્મક સ્વરૂપમાં અનન્યતાપૂર્વક લાગેલું રાખવાથી સહજ રીતે પ્રભુનું સ્વરૂપ મનમાં સ્થિર થાય છે। પ્રભુમાં રહેલા ભક્તનો પ્રગાઢ પ્રેમ દિવ્ય લોહ ચુંબક છે, જેની પાસે આવું લોહ ચુંબક છે તેને કદી પ્રયાસ કરવો પડતો નથી। આથી રસિક ભક્તોએ કહ્યું છે કે કમલ બુલાવન કબ ગયે કબ કીનો સન્માન, કમલ બુલાવન કબ ગયે કબ કીનો સન્માન, નેહ નિમંત્રણ કે સંગે અલી અધીર ઉલટાન। ભ્રમર ને કમળમાં પ્રીતિ છે તેથી કમળ ભ્રમરને બોલાવા જતું નથી, પરંતુ કમળના ભીતરમાં રહેલો મકરંદ વાયુ દ્વારા બધી દિશાઓમાં ફેલાય છે। કમળથી દૂર રહેલો ભમરો આ મકરંદ ગ્રહણ કરી પોતાની જાતે જ કમળ પાસે પહોંચી જાય છે, કારણ કે ભ્રમર મકરંદનો ભોગી છે। તેવી રીતે પ્રભુમાં જેને અનન્ય પ્રગાઢ પ્રેમ છે તે પ્રેમ જ દિવ્ય મકરંદ છે, તેનો ભોગ કરવા માટે પ્રભુ પોતે પોતાની રીતે પધારે છે। દૂતી દ્વારા તેમને નિમંત્રણ મોકલવું પડતું નથી, જેમ કમળની પાસે પહોંચેલો ભમરો કમળના મકરંદનું પાન કરવામાં લોભાય છે ત્યારે જેને બીજા પુષ્પોની સુગંધ દેવાનો પણ યાદ આવતો નથી, તેવી રીતે જ ભગવદીઓમાં દિવ્ય પ્રેમરૂપી મકરંદ પ્રગટે છે, તેમનો ભોગ કરવામાં મકરંદના લોભી પ્રભુને આ હૃદય કમળમાં જ હંમેશા નિવાસ કરવાનું ગમે છે। વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં, મકરંદના મકરંદ પાનની મત અવસ્થામાં પ્રભુને બીજે કોઈ સ્મૃતિ રહેતી નથી। આ કથનમાં કોઈને અતિશયોક્તિ જણાય તો તેનો સંદેહ દૂર કરવા માટે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણે પ્રેમામૃત રસાયણ ગ્રંથમાં એક શ્લોક આપ્યો છે, વલ્લભી વદનામ ભોજ મધુમત્ત મધુવ્રતઃ। વલ્લભી એટલે ગોપીજન,
પ્રભુના કોટી કંદર પલાવણીય સ્વરૂપને ગોપીજનોએ પોતાના સર્વ અંગમાં ધારણ કર્યું. તેથી ગોપીજનોના વદન કમળમાં પ્રભુની લાવણ્ય મધુરતા પ્રકટ થઈ છે. તેનું પાન કરીને પ્રભુનું મન ભ્રમરની મત દશા જેવું બન્યું છે. ઉન્માદની સ્થિતિમાં મનને બીજા કોઈને યાદ રહેતી નથી. જેને મધુપાનનું વ્રત છે તે મધુપાનને છોડી શકતો નથી. ગોપીજનોના મુખ કમળની મધુર મકરંદ પ્રતિક્ષણે નૂતન પ્રકટ થાય છે. પ્રતિક્ષણે પ્રકટ થતી નૂતન મધુર મકરંદનો પાન કરવામાંથી પ્રભુના મનરૂપી ભ્રમર નિવૃત્ત થતો નથી. આ બધી દિવ્ય પ્રેમ રાજ્યની ગાથા છે. તે વાણીથી અગોચર છે. તે રસિકોની સંપત્તિ છે. તે કેવળ અનુભવથી સમજી શકાય છે અથવા જે આ દિવ્ય પ્રેમના સાગરમાં ડૂબેલા છે તે જાણી શકે છે. કરોડો કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાનું જેમનામાં ઐશ્વર્ય છે તેવા પ્રભુ બધું ભૂલીને મધુર મકરંદને ભોગ કરવા માટે ગોપીજનોમાં બંધાયા છે. દિવ્ય પ્રેમ રાજ્યનો આ શેષ અધિકાર પ્રભુના વિરહના અનુભવ વિના સિદ્ધ થતો નથી. વિરહમાં અનન્યતાની પૂર્ણતા હોય છે અથવા તેમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. સર્વના પરિત્યાગ પૂર્વક નિરંતર પ્રભુના સ્વરૂપ ધ્યાન કરવાથી આ સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. સર્વાત્મ ભાવની સિદ્ધ અવસ્થામાં પ્રેમ ભક્ત પોતાને પણ ભૂલી જઈને પ્રેમી ભક્ત પોતાને પણ ભૂલી જઈને સ્વરૂપ સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ પ્રેમી ભક્તના હૃદયમાં રોમમાં પ્રભુ નિવાસ કરે છે. જેના રોમ રોમમાં પ્રભુ કોટિકંદર્પ સ્વરૂપનો નિવાસ હોય છે એવા ભક્તના મુખ કમળની મધુર મકરંદનું પાન કરતા પ્રભુનો મનરૂપી મધુકર ઉન્મત્ત દશાને પ્રાપ્ત કરે છે. તેમાં શો સંદેહ છે. આથી ભક્ત કવિ ગાય છે કે આનંદ સિંધુ બળ્યો હરિ તનમે રાધા મુખ પૂરન રાશિ નિરખત ઉમંગ ચાલ્યો રસ વૃંદાવન મે. એક બીજા ભક્ત કવિ ગાય છે કે રાધા જો કે બદન કી શોભા જાહે દેખ મયંક થક્યો કૃષ્ણા મન લોભા. આ પદો અનુસાર સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરનાર ભગવદીયના મહિમાનો વિચાર કરવો જોઈએ. આવો મહાન સર્વાત્મ ભાવ કોઈ બળભાગી ભગવદ્યને મહા ઉદાર પ્રભુ વિપ્રયોગ દ્વારા આપે છે. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે વિપ્રયોગના અનુભવ વિના મહાફળ પ્રાપ્ત થતો નથી. તે માટે પ્રથમ સંયોગ સુખનો અનુભવ કરાવે છે. માટે હે મન, તું જરા પણ ચિંતા કરીશ નહીં, કારણ કે ચિંતામણી શ્રી ગોકુલેશ તારી બધી ચિંતાઓ દૂર કરશે. આપણા પ્રભુ આપણા મનની બધી જાણે છે કે આપણે શું જોઈએ છે. આપણે પુષ્ટિ પુરુષોત્તમ જોઈએ છે તો તેની પ્રાપ્તિ પણ શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી આપણને જરૂર થશે. કહેવાય છે ને, જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે લેશ ક્લેશ. એટલે હે મન, તું જરા પણ ચિંતા કરીશ નહીં. વાલા વૈષ્ણવો, આ મન પ્રબોધ ગ્રંથ ખૂબ જ સુંદર છે. કારણ કે શ્રી ગોકુલનાથજીના વિરહમાં આ મન પ્રબોધ ગ્રંથ લખાયો હોય ને એવું લાગે છે. ખૂબ સુંદર છે. આ રીતે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.